રાજ્યમાં નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા ભાજપના 38 હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ પાટીલે સસ્પેન્ડ કર્યા. ગુજરાત હાઈકોર્ટની ફૂલ કોર્ટે યતીન ઓઝાની બિનશરતી માફી ફગાવી. હાઈકોર્ટે કરેલી કન્ટેમ્પ્ટની કાર્યવાહીમાં પણ ખંડપીઠે માફીનો અસ્વીકાર કરતા યતીન ઓઝાને મોટો ઝટકો. તમામ મેડિકલ અને પેરામેડિકલ શાખાના પ્રથમ વર્ષે પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓને 4 હપ્તામાં ફી ભરવાની રાજ્ય સરકારે છૂટ જાહેર કરી. ચોમાસામાં રાજ્યભરમાં ભંગાર થઈ ગયેલા રસ્તાઓને સરકાર સત્વરે રિપેર કરાવશે. કેટલીક જગ્યાએ કામ શરૂ થયાનું ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું. ભારે વરસાદી બગોદરા અને ધંધુકા હાઈવે પર ધીંગડા ડીપમાં પાણી ભરાયા અને નળ સરોવર જળબંબાકાર. રાજ્યનો મોસમનો કુલ વરસાદ 108% થયો અને 139 ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરાયા. રાજ્યમાં કોરોનાના નવા 1197 કેસ અને 17ના મોત. અમદાવાદમાં 163 કેસ અને 5 મોત. સુરતમાં 258 કેસ અને 4 મોત. વડોદરામાં 124 કેસ અને 2 મોત. રાજકોટમાં 99 કેસ અને 4 મોત. ગાંધીનગરમાં 43, ભાવનગરમાં 36, બનાસકાંઠામાં 23, પાટણ મહેસાણામાં 21 અને ખેડામાં 14 નવા કેસ નોંધાયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.